ડ્રોઈંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી ધોરણ 6 આપણે આગળના લેક્ચરમાં જે પણ અધૂરો રહી ગયો હતો રવિશંકર મહારાજ વિશે તમને વાત કરી હતી આપણે એ પાઠ અધૂરો હતો હવે અધૂરો પાઠ આપણે ક્રમશ જોશું તો રવિશંકર મહારાજ છે શું કરતા હતા ક્યાં પહોંચ્યા હતા તો કે રવિશંકર મહારાજ છે ગામડે ગામડે જતા પછી અમુક સમય શું કરી ગામડે ફરવા જાય તો ત્યાં રોકાઈ જાય છે પછી ગામના લોકો પાસેથી ખીચડી ને બધું માંગીને રાંધીને ખાય છે રવિશંકર મહારાજ પોતાની પાસે કળશો ને દોરી રાખતા પછી ધીમે ધીમે દોરી ખોવાઈ જવા લાગી તો રવિશંકર મહારાજે શું કર્યું કે એક જ સમયે પાણી પીવાનો એવો નિર્ણય કર્યો તો આપણે ત્યાં સુધી પહોંચ્યા હતા હવે આપણે આગળ જોઈશું તો શું કે છે આટલી અમે દોરી સાથે રાખવાનું માંગી વાળ્યું રવિશંકરથી વારંવાર પોતાની દોરી ખોઈ જતી હતી એટલે તેને દોરી સાથે રાખવાનું માની વાળ્યું એટલે છોડી દીધું હવે એમણે એવો નિયમ લીધો કે બપોરે જમ્યા પછી જ પાણી પીવું હવે રવિશંકર મહારાજની દોરી ખોવા જતી એટલે એમણે એવો નિર્ણય લીધો કે હવે મારે બપોરે જમીને જ પાણી પીવું પછી 24 કલાક સુધી મારે પાણી પીવું નહીં એવું એને નિયમ લીધો ઓછામાં ઓછી જરૂરિયાત પડે એમણે સેવા આરંભ કરી શું કે છે હવે ઓછામાં ઓછી જરૂરિયાત હોય એવી રીતે એને સેવાની શરૂઆત કરી દીધી એકવાર હવે એકવાર એવું બને છે કે રવિશંકર મહારાજને સંદેશો મળે છે ક્યાંથી સંદેશો મળી જુઓ એકવાર એમને સંદેશો મળ્યો કે કણભા નામના ગામમાં કોઈ વેપારીના ભીના કે ડબ્બા જોડાયા છે હવે રવિશંકર મહારાજ છે આવું સેવાનું કામ કરે છે એટલે હવે એને સંદેશો કે પત્ર જાણવા મળ્યું કે કણભા નામનું ગામ છે ત્યાં કોઈ વેપારી છે એના ભીના ડબ્બા છે ચોરાઈ ગયા મહારાજે શું કીધું કે
થઈ ગયા. આપણે જોન નું મન કેવી રહ્યું? અંતે જોન છે એ એનું મન છે. એને કહ્યું જોન ને ઉઠાવવા લાગ્યું કે આ માણસ થી મારા માટે 8-9 દિવસ જો ભૂખ્યો રહે તો ચોરસ નું ચોર છે એનું મન છે એ પીગળી ગયું. એને પસ્તાવ્યા. પસ્તાવ્યા એટલે કે પસ્તાવો થયો. જોન ને ઉઠાવવા લાગ્યું કે મેં આ જે કઈ કામ કર્યું છે તે ખોટું કર્યું છે. એને પશ્ચાતાપ થવા લાગ્યો. તેણે ચોરી કબૂલ કરી લીધી અને મહારાજના ઉપવાસ છૂટ્યા. ચોરે શું કીધું? કહી દીધું કે ભાઈ મેં જ આ ચોરી કરી છે એવું ચોરી એને સ્વીકાર કરતા જ મહારાજનો ઉપવાસ છે છૂટી ગયો. આ તો વાત થઈ નાના ચોરની. હવે આ બધી વાત હતી તો કેવા ચોરની હતી? આ બધા નાના નાના ચોર હતા. પણ મહારાજને તો માણસ પર એટલો બધો વિશ્વાસ હતો કે બહાર રૂપિયાને સુધારવાનું પણ એ ચૂકે નહીં. તો શું કે છે બહાર રૂપિયા એટલે કે જે લૂંટફાટ કરનારા લૂંટારા હોય એ હોય બહાર રૂપિયા. આ જે નાની નાની ચોરી કરતા તેલના ડબ્બા ચોરી જતા કોઈ વસ્તુ લઈ જતા એ તો નાના નાના ચોરી કહે. પરંતુ શું કે છે પણ મહારાજને તો માણસ પર એટલો બધો વિશ્વાસ. આ રવિશંકર મહારાજ તે લોકો પર એટલો બધો વિશ્વાસ કરતા કે એ બહાર વખીઓ છે કે જે લૂંટારાઓ છે જે લોકોનું ભાન બધું લૂંટી લેતા એના ઉપર તેઓ એને પણ તે સુધારવાનું ચૂકતા નહીં. ઈસવીસન 1922માં એમને પ્રથમવાર બહાર વખીઓનો ભેટો થઈ ગયો. હવે ઈસવીસન 1922માં શું કહે છે કે બહાર વખીઓ કે જે લોકો ચોરી કરે છે લોકોને મારે છે લૂંટી લે સોનાના દાગીના બધું લઈ લે છે એની સાથે આ રવિશંકર મહારાજ છે એને મળે છે. છીપિયાલ ગામમાંથી તેઓ રાત્રે સરસવાણી ગામે પાછા ફરતા હતા. છીપિયા ગામથી તેઓ સરસવાણી ગામનું નામ છે ત્યાંથી પાછા આવતા હતા. ત્યાં રસ્તામાં જ બહાર વખીયા ભેટી ગયા. એટલે રસ્તામાં જેને જ્યાં ચોર હતા લૂંટારાઓ હતા એને મળ્યા. કાચો પોચો. કાચો પોચો એટલે કે ડરપો. કાચો પોચો માણસ હોય તો છાતીના ભાગ્યા બેસી જ જાય. પણ આ તો મહારાજ નરી નિર્ભયતાની મૂર્તિ. કાચો પોચો એટલે કે ડરપો. કાચો પોચો એટલે ડરપો. નિર્ભયતા એટલે કે નીડર. તો શું કે છે કે બહાર વધ્યા છે એ રવિશંકર મહારાજને મળે છે. તો શું કે છે કે ડરપોક માણસ હોય તો એ અનુતારાઓને જોઈને ડરી જાય. પરંતુ આ તો રવિશંકર મહારાજ હતા નિર્ભય હતા નીડર હતા તે કોઈથી ડરતા નહીં. નરી નિર્ભયતાની મૂર્તિ એટલે કે નીડર હતા. એમણે તો બહાર વધ્યા અને મહાત્મા ગાંધીની વાત કરી. હવે રવિશંકર મહારાજ છે એ બહાર વધ્યાઓને મળે છે. પછી ધીમે ધીમે એને ગાંધી મહાત્મા ગાંધીજીની વાત કરે છે. આઝાદી લડતની વાત કરી. બહાર વટિયાઓને ગાંધીજીનું કામ ઉપાડી લઈ સાચું બહાર વટું ફેરવા સમજાવ્યું. હવે શું કે છે કે આ લૂંટારાઓ છે એને આ રવિશંકર મહારાજ છે એ ગાંધીજી વિશે વાત કરે છે. પછી દેશની આઝાદીની વિશેની વાત કરે છે. તો બહાર વટિયાઓને ગાંધીજીનું કામ ઉપાડી લઈ સાચું બહાર વટું ફેરવા સમજાવ્યું. હવે આ લૂંટારાઓ છે એને સમજાવે છે કે તમે ગાંધીજીની પ્રવૃત્તિમાં જોડાઈ જાઓ આ દેશને કંઈક મદદરૂપ થાવ એવું બધું એને મહારાજ છે ધીમે ધીમે સમજાવે છે. પછી તો મહારાજે પોતાનામાં ભવિ ભવિ અને બહાર વટિયાઓને સુધારવાની પ્રવૃત્તિ કરી. હવે શું કે છે રવિશંકર મહારાજ છે નદી પોતાનો એટલે કે નદીના કિનારા પાસેની જે બફલો હોય તેની અંદર જે કંઈ બહાર વટિયાઓ રહેતા હોય તેને પણ સુધારવાનું કામ ચાલુ કરી દીધું હતું. આથી તો જ હવે ચંદેખાણી એમને માણસાઈ નદીમાં પીધા હતા. હવે રવિશંકર મહારાજ છે એને જે ઝવેરચંદ મેઘાણી અથવા રાષ્ટ્રીય કાર્ય છે એને શું કીધું કે રવિશંકર મહારાજ છે માણસાઈના દીવા સમાન છે. તો એ લોકોને સુધારવાનું કામ રવિશંકર મહારાજે કર્યું. બહાર વટિયાઓને પણ લૂંટારાઓને પણ એને ગાંધીવાદી પ્રવૃત્તિમાં જોડી દીધા અને એને તેને સુધારવાનો પ્રયત્ન કર્યો. આ રીતે એક તરફ તેઓ વ્યક્તિના જીવનને સુધારવાની પ્રવૃત્તિ કરતા તો બીજી તરફ પ્રસંગ પડીએ લોકો પર આવી પડતી. કુદરતી આપત્તિના સમયે પણ તેઓ સેવા કરવામાં પાછી પાની કરતા નહીં. શું કે છે કે આ રીતે તેઓ હવે રવિશંકર મહારાજ છે બધા વ્યક્તિઓને ખૂબ જ મદદ કરતા. તો બીજી દિશા પ્રસંગ શું કે બીજી
સિચ્યુએશન પડીએ લોકો પર કુદરતી આફત કે કુદરત દ્વારા છે કે પૂર આવે છે અથવા તો ભૂકંપ સર્જાય છે કુદરતી આફત હોય તો પણ રવિશંકર તે મહારાજને મદદ કરવામાં પાછી પાણી ન કરતા એટલે કે પાછો પગ કરતા નહીં ગમે એવી પરિસ્થિતિ હોય તો પણ રવિશંકર મહારાજ છે તે લોકોને મદદ કરતા આપતીના સમયે પણ તેઓ સેવા કરવામાં પાછી પાણી એટલે કે પીછે પગ હોય પીછે પાછળ હટતા નહીં હંમેશા લોકોનો સાથ આપતા એક રાત્રે રવિશંકર મહારાજ સુંદરના ગામે હતા ત્યાં ભૈયાએ ધોધમાર વરસાદ પડ્યો હવે રવિશંકર મહારાજ છે તે સુંદરના ગામે હોય છે ત્યાં ધોધમાર વરસાદ પડે છે રવિશંકર મહારાજ જે ઘરમાં ઉતર્યા હતા તે ઘરનો કરો તૂટી પડ્યો કરો એટલે કે ઘરની પાછળની દીવાલ હોય અને એ તૂટી જાય એટલે કહેવાય કરો તો શું કહે છે જે ઘરમાં ઉતર્યા હતા તે ઘરનો કરો તૂટી પડ્યો એટલે કે ઘરની પાછળની જે દીવાલ હશે તે તૂટી ગઈ વરસાદ કહે મારું કામ જેમ તેમ કરી રાત પસાર કરી હવે યાર સુંદરના ગામે એટલો બધો ધોધમાર વરસાદ પડે છે રવિશંકર જે મહારાજ જે ઘરની અંદર ઉતર્યા છે એ છે ત્યાં પણ બાજુની દીવાલ પડી જાય છે અને વરસાદ જોર શોરથી વરસાદ આવે છે અને વરસાદ કહે મારું કામ જેમ તેમ કરીને રાત પસાર કરી વરસાદ હજુ પણ વરસતો જ હતો એટલો ધોધમાર વરસાદ પડે છે કે વરસાદ બંધ થવાનું નામ લેતો નથી વરસાદ હજુ પણ વરસતો જ હતો હજી પણ વરસાદ છે આવવાનું ચાલુ હતું પોતાની જવાબદારી પર એમણે ગરનાળું તોડી પડાવ્યું શું કહે છે પોતાની જવાબદારી ગરનાળું એટલે કે ગટર પાસે જે કઈ પુલ હોય જેની અંદર વરસાદ કે પાણી ભરાતું હોય અને જો એ પુલ તોડવામાં ન આવે તો લોકોના ઘરમાં પાણી ભરી જાય એ હિસાબે શું કહ્યું કે રવિશંકર મહારાજ છે પણ અહીંયા પુલનું ગરનાળું સાકો માર્ગ છે એ તોડી નાખે છે પોતાની જવાબદારી પર એમણે ગરનાળું તોડી પડાવ્યું અને ગામ ઉઘરી ગયું હવે રવિશંકર મહારાજ છે એ આટલો બધો વરસાદ આવવાથી શું થાય છે કે ગામનો જે નીચાણવાળો વિસ્તાર હશે ત્યાં પુલમાં પાણી ભરાણો હશે પછી ગરનાળું પાણીથી પુલ તોડી નાખે છે અને ગામને એમાંથી ઉગારું એટલે કે ગામને બચાવે છે ત્યાંથી વરસતા વરસાદમાં છાપી સમાણા પાણી કુંદતા કુંદતા મહારાજ નજીકના વટાગરા ગામે પહોંચ્યા હવે શું કહે છે ત્યાંથી ગામ ગામને છે વરસાદથી બચાવે છે હવે ત્યાં વરસતા વરસાદમાં છાપી સમાણા છાતી સમાન એટલે કે છાતી સરખું પાણી કુંડતા હવે એટલો બધો ધોધમાર વરસાદ હોય તમે જાણો છો કે કેટલું બધું પાણી હોય પાણીની અંદરથી આવવું તો મહારાજ જે પાણીથી વચ્ચેથી આવતા આવતા શું કે છે વટાદરા ગામે પહોંચ્યા ત્યાં વરસાદથી અનેક મકાનો પડી ગયા વટાદરા ગામમાં પણ એટલો જ વરસાદ હતો કે વરસાદના કારણે અનેક પ્રકારના કાચા મકાનો હતા તે પડી ગયા હતા મહારાજે દોરદાંડની મદદથી લોકોને નજીકના ઊંચાવાળા ગામ પર પહોંચાડ્યા હવે મહારાજ જે લોકોને બચાવવાની પ્રવૃત્તિમાં જોડાઈ જાય છે પણ શું કરે છે મહારાજ લોકોને બચાવવા દોરડા છે દોરડા વડે લોકોને બચાવવાનું કામ કરે છે અને દોરડા વડે લોકોને બચાવે અને બધા લોકોને ઊંચાવાળા વિસ્તારમાં જ્યાં પાણી ભરાતું નથી ત્યાં એને ઊંચાવાનું કામ કરે છે વરસાદમાં પલળતા પલળતા અને ટાઢે ભૂજતા ભૂજતા મહારાજે કોઈના પડતા ઘરને ટેકા ગોઠવ્યા તો કોઈને સલામત સ્થળે ખસેડવાના કામમાં લાગી ગયા લોકો તો એને ભગવાનનો અવતાર જ માનતા શું કે છે રવિશંકર મહારાજ તો પેલા તો દોરડા વડે લોકોને બચાવે છે તો શું કરે બીજી વખત કે કેટલાના મકાનો છે પડવાની અણી ઉપર હોય છે તો એ મકાનને ટેકા ઉભરાવે છે જેથી મકાન અટકી રહ્યું છે એમ જ અટકી રહ્યા કે ટેકાઓ કરવામાં મદદ કરે છે પછી મહારાજે છે વરસાદના લીધે પલળી ગયા છે પલળતા પલળતા ઠંડી લાગવા લાગે છે ભૂજતા ભૂજે કે છતાં પણ લોકોને મકાન બચાવવાનો પ્રયત્ન કરે છે લોકોને બચાવવાનો પ્રયત્ન કરે છે અને સલામત એટલે કે લોકો વ્યવસ્થિત સારી જગ્યાએ પહોંચી જાય એ માટેના કામમાં તેઓ લાગી જાય છે તો આવી રીતે તે લોકોની મદદ કરતા તો લોકો છે ને ભગવાનનો અવતાર માનવા લાગ્યા હતા તો વળી કોલેરા જેવા ચેપી રોગ ફાટી નીકળ્યા ત્યારે પણ મહારાજ રોગાવાની બહારે મસ્તી આવે બહારે એટલે કે મદદ હવે તો આપણે સ્વાભાવિક છે કે વરસાદ જેવું વાતાવરણ હોય તો અનેક પ્રકારની રોગચાળો ફેલાય છે જેમાં છે ને મેલેરિયા મચ્છર ને ડેન્ગ્યુ ને એવા રોગો જોઈએ તો એ સમયમાં શું કે છે કોલેરા ગંદા પાણી પીવાથી પણ જે કઈ રોગો થાય તો શું કે છે તો વળી કોલેરા જેવા ચેપી રોગો ફાટી નીકળ્યો આવા રોગો ફાટી નીકળ્યા તો પણ શું કરે છે મહારાજ લોકોને મદદ કરવા પહોંચી જાય છે
છે બહારે જાવું એટલે કે મદદ કરવા પહોંચી જાય છે ઈસવીસન 1941 ની વાત છે મહારાજે છાપામાં સમાચાર વાંચ્યા કે કલોલ ગામમાં કોલેરા ફાટી નીકળ્યા છે અને માણસો ટકોટક મરે છે હવે મહારાજ છે એ 1941 માં છાપું વાંચતા હશે તો ને એવા સમાચાર મળ્યા છે કે કલોલ ગામમાં છે કોલેરા નામનો રોગ ફાટી નીકળ્યો છે કોલેરા થવાથી લોકો છે ટકોટક મરવા લાગ્યા છે મહારાજ ત્યાં પહોંચી ગયા આવું સમાચાર સાંભળતા મહારાજ છે કલોલ દોડી જાય છે ત્યાંની ગંભીર પરિસ્થિતિ જોઈ તેઓ અમદાવાદ આવ્યા હવે કલોલની પરિસ્થિતિ એકદમ ખરાબ હતી કોલેરા જેવો રોગ ભયંકર હતો જેનાથી લોકો મરતા હતા આવું જોઈ તે અમદાવાદ જાય છે અને કેટલાક સ્વયંસેવકોને સાથે લઈ કોલેરા રોગીઓની સેવા કરવા કલોલ પહોંચી ગયા શું કે છે અમદાવાદ ત્યાં ને સ્વયંસેવક પોતાની રીતે લોકોને સેવા કરતા હોય તો લોકોને પોતાની સાથે લઈ જાય છે અને જે કોલેરાના રોગીઓ છે એની સેવા કરવા કલોલ પહોંચી જાય છે ગામના લોકો અંધશ્રદ્ધાને લીધે દવાખાનામાં જાય નહીં અંધશ્રદ્ધા એટલે કે સમજ વગરની શ્રદ્ધા હવે ગામના લોકો છે એને હોય કે આવું તો ચાલે એ કઈ ભોગમાં કે વખતે સમજતા નથી તો શું કે છે કે અંધશ્રદ્ધાને લીધે લોકો છે દવાખાનામાં જતા નથી કોલેરાના વિસ્તારમાં ફરી ફરીને મહારાજ સૌને સમજાવે અને દર્દીઓને દવાખાને લઈ જાય છે હવે જે કઈ વિસ્તારમાં કોલેરા ફાટી નીકળ્યું છે ત્યાં રવિશંકર મહારાજ બધાને ઘરે જાય છે લોકોને સમજાવે છે અને દવાખાને જવા માટેની સલાહ સૂચનો આપે છે એમના ઝાડા ઉઠી સાફ કર્યા શું કે છે રવિશંકર મહારાજ લોકોને કોલેરાની ઉઠાઈ છે તો કોઈ ઉલટી કરે છે કોઈ ઝાડા કરે છે એ પણ બધું સાફ કરે છે દવાઓ આપી લોકોને સમજાવવા સ્વયંસેવકો અને ડોક્ટરોની વ્યવસ્થા કરવી આ બધા જ કામમાં મહારાજ જાતને પણ ભૂલી એકરૂપ થઈ જતા શું કે છે તો કે મહારાજ છે લોકોની એવી રીતે સેવા કરતા કે લોકોની પોતે તો સેવા કરતા પણ લોકોને સમજાવતા સ્વયંસેવકો સેવકોને પણ સલાહ સૂચન આપતા દર્દીઓને કેવી રીતે વર્તન કરવું દવાખાને જવાનું સમયે સમયે દવા લેવી વગેરે જેવા સલાહ સૂચનો છે અહીંયા મહારાજ કરતા અને લોકોની સેવા કરતા આ બધા જ કામમાં મહારાજ જાતને પણ ભૂલી જાય ભૂલીને એકરૂપ થઈ જાય મહારાજની સેવા કરતા કરતા પોતે પણ એક માણસ એવું ભૂલી જતા અને લોકોની સેવામાં પોતે મગ્ન થઈ જતા આવે વખતે મૃત્યુની પણ પરવા કરતા અને અમરોપચારો ભયંકર હતો તો પણ મહારાજે પોતે પોતાના મોતની પરવા કર્યા વગર પણ લોકોની સેવા કરતા દુષ્કાળ પડ્યો એમ સાંભળતા જ મહારાજ ત્યાં મદદે પહોંચી જાય હવે મહારાજને એવું સાંભળવા પણ મળે ને કે આ ગામમાં કે આ વિસ્તારમાં દુષ્કાળ પડ્યો છે તો પણ મહારાજ ત્યાં લોકોની સેવા મદદ કરવા માટે પહોંચી જતા એકવાર બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળ પડ્યો હતો ત્યારે મહારાજ ત્યાં પહોંચી ગયા હવે બનાસકાંઠા જિલ્લામાં એક વખત દુષ્કાળ પડ્યો હતો એવું સાંભળતા જ મહારાજ ત્યાં લોકોની સેવા કરવા માટે પહોંચી ગયા આ પ્રદેશમાં લોકો પાણી માટે વલખા મારતા હતા ત્યારે મહારાજે ગામડે ગામડે ફરી દિવસ રાત પરિશ્રમ કરી કુવાઓ અને બોરિંગ કરાવ્યો હવે અમુક સમયે વરસાદ ન આવે તો જીવનમાં દુષ્કાળ જેવી દુષ્કાળ જેવું વાતાવરણ થશે તો મહારાજ અમુક વાત સાંભળતા શું થાય છે તે ગામમાં અને પ્રદેશમાં પહોંચી જાય છે પછી લોકો છે પાણી માટે વલખા મારવા જાય કે પીવા પાણી ન મળતું હોય તો લોકો પાણી માટે વાં પાણી બધે ગોતવા જાય છે પણ મહારાજે શું કર્યું કે ગામડે ગામડે ફરે છે દિવસ રાત પરિશ્રમ એટલે કે મહેનત કરીને કુવાઓ ખોદાવે છે બોરિંગ કરાવે છે અને લોકોની એટલી બધી રાહત થઈ કે તેઓ મહારાજને બોરિંગ
કહેતા કે સુમસામ સેરીઓ કે જ્યાં કોઈ લોકો જોવાનું મળે ત્યાં એ મહારાજ ફરતા અને લોકોને સંભળતા. હિન્દુ હોય કે મુસલમાન બધા જ મહારાજની વાત શાંતિથી સાંભળતા. મહારાજ શ્રી બધા હિન્દુ હોય મુસલમાન હોય મહારાજ બધા વ્યક્તિને શાંતિથી સમજાવતા, સાથે રહેવા માટેની સમજ આપતા, બધા જ મહારાજની વાત શાંતિથી સાંભળતા અને એમને આદર આપતા. આ હિન્દુ હોય કે મુસલમાન હોય બધા લોકો છે મહારાજની વાત સાંભળતા, તેમનો આદર અને સત્કાર કરતા. પછી હુલ્લડમાં મૃત્યુ પામેલા લોકોનો સબનો અગ્નિ સંસ્કાર પણ મહારાજ જાતે જ કરતા. શું કે છે કે અંતનો અંતે બે કોમો વચ્ચે લડાઈ ઝઘડો થાય એમાં જે લોકો મૃત્યુ પામતા તેનો અગ્નિ સંસ્કાર પણ આ મહારાજ જ પોતાની હાથે કરતા. આવા તો અનેક પ્રસંગો મહારાજના જીવનમાં જોયા છે. શું કે છે આપણે અત્યારે ત્રણ ચાર પ્રસંગો વિશે જોયું, પરંતુ આ કેટલા બધા પ્રસંગો છે જે મહારાજના જીવનમાં આપણને જોવા મળે છે. હવે ભાષા સંહિતામાં આપણે શબ્દકોશ વિશે ભણવાનું છે, તો